રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટેના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં રોજગાર ભરતી મેળા યોજાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ છેલ્લા એકાદ માસથી અલગ અલગ સ્થળે આ પ્રકારના રોજગાર ભરતી મેળા યોજાઈ રહ્યા છે. આજે ભુજ ખાતે સરકારી ઇજનેરી કોલેજ મધ્યે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. કચ્છ જિલ્લામાં આવેલા અનેક ઉદ્યોગોમાં હજારો લોકોની ભરતી થતી હોવા છતાં સ્થાનિક યુવાધનને રોજગારી મળતી નથી તેવી ફરિયાદ કાયમી છે. જ્યારે સામા પક્ષે કંપનીઓ દ્વારા પણ કચ્છ જિલ્લામાં તાલીમ પ્રાપ્ત ઉમેદવાર નહીં મળતા હોવાની ફરિયાદ કરાતી રહે છે, ત્યારે આ ફરિયાદોનો ગેપ પૂરવા માટે જિલ્લા રોજગાર કચેરીના માધ્યમથી છેલ્લા થોડા સમયથી એપ્રેન્ટિસ ભરતી મેળા યોજાઈ રહ્યા છે, જેમાં વિવિધ કંપનીઓ દ્વારા પોતાની કંપનીમાં કામ કરવા માટે ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરાય છે, જેના દ્વારા આવા બેરોજગાર યુવાનો પગાર મેળવવાની સાથે તાલીમ પણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારના ઉમેદવારોની આજની ભરતીમાં કચ્છભરમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા. સવારથી શરૂ થયેલા ભરતી મેળો સાંજ સુધી ચાલ્યો હતો, જેમાં વિવિધ કંપનીના પ્રતિનિધિઓએ પોતાની કંપની માટે એપ્રેન્ટિસ ઉમેદવારોની પસંદગી કરી હતી. ગુજરાત રાજ્યનું જે શિક્ષણ વિભાગ છે એ લોકોના આદેશ અન્વયે માનનીય મુખ્યમંત્રીશ્રીની એક એપ્રેન્ટિસશીપ સ્કીમ યોજના લાગુ થઈ રહી છે, કે જેની અંદર જે બેરોજગાર યુવાનો છે તે લોકોને નોકરી મળી રહે તે હેતુથી આપણો જે એપ્રેન્ટિસશીપ એક્ટ છે 1961નો, એ મુજબની વિવિધ કંપનીની અંદર જેટલી જગ્યાઓ હોય, જેમ કે આઈટીઆઈની જગ્યાઓ હોય, કોઈ ગ્રેજ્યુએટ માટેની હોય, ડિપ્લોમા બધી જ બ્રાન્ચ માટેની, ડિગ્રીની બધી બ્રાન્ચ માટેની, જે પણ એપ્રેન્ટિસશીપ માટેની જગ્યા હોય તે માટેનું આજે ભરતી મેળાનું આયોજન અમારી યુનિવર્સિટી એટલે જીટીયુના આદેશ અન્વયે અમારી કોલેજની અંદર આજરોજ આયોજન થઈ રહ્યું છે. સવારે જ્યારે અમે ભરતી મેળાનું આયોજન કર્યું અને જ્યારે શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ અમે આનું એક ઇનોગ્રેશન ફંક્શન રાખેલું હતું. એની અંદર આપણી કચ્છ યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સલર શ્રી ડૉક્ટર સી વી જાડેજા સાહેબ, અમારી ઇજનેરી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર રાઠોડ સાહેબ, આઈટીઆઈ ભુજના આચાર્ય શ્રી ડીએમ આચાર્ય સાહેબ, રોજગાર અધિકારીઓ શ્રી પાળા સાહેબ તેમજ પરમાર સાહેબ અને આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ એડવાઇઝર મિસ્ટર બારોટ સાહેબ હાજર રહેલ હતા. અમે અત્યારે આજરોજ જે ભરતી મેળો છે એની અંદર આશરે 40 કંપનીઓએ ભાગ લીધેલ છે અને મુખ્યત્વે ડિપ્લોમા અને ડિગ્રી ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને એન્વાયરમેન્ટ તે માટેનું આજનો ભરતી મેળો છે. હા, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે મુખ્યમંત્રીશ્રીનું જે ઉદ્દેશ્ય છે કે વધુને વધુ વિદ્યાર્થીઓને આવરી લેવા, તેની માટે અમે લોકોએ અમારા જે પાસ આઉટ વિદ્યાર્થીઓ છે, ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ, કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, આઈટીઆઈના વિદ્યાર્થીઓ, દરેકને મેલથી, દરેકને એસએમએસથી, દરેકને પત્ર લખીને જાણ કરેલ હતી અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજરોજ આ ભરતી મેળાની અંદર આશરે 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને વિવિધ કંપનીઓમાં જે જગ્યાઓ છે આશરે 650 જગ્યાઓ છે અને મને એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ છે એ અન્વયે બધા જ વિદ્યાર્થીઓને રોજગારીની તક મળી રહેશે અને બધાનું પ્લેસમેન્ટ થઈ જશે એવી મારી દિલથી આશા છે.